તમે વર્ષોથી નાટકની સમીક્ષા કરો છો, તો એ વખતે તમારે કઈ કઈ મુદ્દાઓ પર ધ્યાન આપવું પડે છે? હું આજે લગભગ 30 વર્ષોથી નાટકની કોલમ લખું છું. દર અઠવાડિયે જન્મભૂમિ પ્રવાસીમાં આવે છે. મુખ્યત્વે હું ગુજરાતી નાટકો વિશે લખું છું, પણ માત્ર ગુજરાતી સુધી સીમિત ન રહેતા હિન્દી, મરાઠી, અંગ્રેજી નાટકો પણ હું આવરી લેતો આવું છું. દરેક, મારી દ્રષ્ટિએ દરેક ભાષાના નાટકનું ઓડિયન્સ એ બહુ જુદા જુદા પ્રકારનું હોય છે. જેમ કે ગુજરાતી નાટક જોતો પ્રેક્ષક મોટે ભાગે માત્ર મનોરંજનમાં કે ઇવનિંગ એન્ટરટેનમેન્ટમાં જ રસ ધરાવતો હોય છે, જ્યારે મરાઠી પ્રેક્ષક એ કોઈ સામાજિક સમસ્યાની ચર્ચા થતી હોય એવા નાટક પ્રશ્નોમાં વધુ રસ લેતો હોય છે, જ્યારે અંગ્રેજી કે હિન્દીમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કે પ્રાયોગિક નાટકો પણ થતા હોય છે. એટલે મારો પ્રયત્ન, મારી સમીક્ષામાં મારું ધ્યાન ગુજરાતી વાચકોને રંગભૂમિમાં રસ રાખવાનું, અને જે કોઈ પણ નાટક મેં જોયું હોય એની કોઈ સારી બાજુ સૌથી પહેલાં રજૂ કરવાનો હોય છે. અને તમે જ્યારે નાટકની કોલમ લખતા હો ત્યારે તમને ઈચ્છો કે ન ઈચ્છો પણ એના વાચકને એ નાટકની વાર્તા તો જોઈતી જ હોય છે. એટલે એનો અર્થ એવો નથી કે માત્ર નાટકની વાર્તા લખીને તમારે તમારી કોલમ પૂરી કરવી પડે, પણ જે ધ્યાનમાં રાખવામાં મુદ્દામાં તમારે આ એક મુદ્દો પહેલો ધ્યાનમાં રાખવો જોઈએ કે તમે કયા પ્રકારનું નાટક જોયું છે એના વિશે તમે થોડીક વાત કરો, કે પ્રાયોગિક છે, કયા પ્રકારનું, જે સામાજિક સમસ્યાનું છે એની વાત કરો, એનો આજના સમય સાથે એની પ્રસ્તુતતા શું છે એની થોડી વાત કરો. પછી મેં જેમ કહ્યું એમ તમારા નાટકના કથાનક વિશે તો કહેવું જ પડે, કારણ કે એ કોલમ વાંચીને આપણે ત્યાં પશ્ચિમની જેમ પ્રેક્ષક નથી નક્કી કરતો કે આમની કોલમ વાંચી એટલે આ નાટક જોવા જવું કે ન જવું, પણ એ લોકો એની નોટ્સ કમ્પેર કરતા હોય છે કે ભાઈ અમે જોયું ત્યારે અમને આવું લાગેલું, આણે આવું લખ્યું, અથવા તો આ નાટક આવું છે, એની માહિતી માટે પણ જોતો હોય છે. એટલે કથાનક અંગે તમારે થોડી વાતો કરવી પડે, અને પછી એ નાટકના ભજવણીના વિવિધ પાસા કે એનો અભિનય, એનું દિગ્દર્શન, એના ટેકનિકલ અંગો જેવા કે લાઇટિંગ છે કે સેટિંગ છે એ અંગે થોડી વાત કરવી જોઈએ. અને આ બધું પણ પાછું તમારે એ ધ્યાનમાં રાખીને કરવું જોઈએ કે કોઈ લાંબો લેખ ન થવો જોઈએ, કારણ કે તમારી આપેલી કોલમ એની તમારી મર્યાદા એ તમારી પહેલી શરત હોય છે, નહીં તો કોઈ પણ અખબારમાં એ નાટકની સમીક્ષાઓ ચાલી જ ન શકે. એટલે તમારે એ તમારી મર્યાદા ધ્યાનમાં રાખીને અને આ વિવિધ પાસાઓ ધ્યાનમાં રાખીને તમારે એ નાટકની સમીક્ષાઓ કરવી પડતી હોય છે. અને છેલ્લો મુદ્દો મારો એ પણ હોય છે કે કોઈ સામયિકમાં કે જેમાં ગંભીર નાટકોની ચર્ચા કરો એમાં તમે જે લેખ લખો, એમાં તમે જે વિસ્તૃત કરી અને એને એલોબોરેટ કરતા વિવિધ કરવા, એના કરતાં અખબારમાં નાટકની કોલમ એ તમારે સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને એને નાટકમાં રસ લેતો કરીને એ દ્રષ્ટિએ કરવી પડતી હોય છે. એટલે થોડાક સમાધાનો, એક થોડું ગુણદર્શક તમારો અભિગમ કે જેમાં તમે સારું હોય એ વધુ કહો અને નાટક જોતું કરો એ તમારે ખાસ ધ્યાનમાં રાખો. અત્યારે કોઈને ગુજરાતી નાટકની સમીક્ષા કરતા શીખવું હોય તો એના માટે થોડું ગાઈડન્સ આપશો તો સારું. મારી પહેલી વાત એ છે કે એને ખૂબ નાટકો જોવા જોઈએ. એ લખી શકે કે ન લખી શકે, પણ એને નાટકો જોવાની ટેવ હોવી જોઈએ. અને એ માત્ર મુંબઈમાં હોવાને કારણે વિશેષ લાભ એ છે, જે કીધા બીજા બહુ ઓછા શહેરોને મળે છે, કે એને ગુજરાતી સિવાયના પણ અનેક ભાષાના નાટકો જોવા જોઈએ. અને આપણે ત્યાં જેમ અત્યારે એ બધાની વ્યવસ્થા મુંબઈમાં ઘણી સારી એવી છે કે માણસ ઈચ્છે તો અનેક પ્રકારના નાટકો જોઈ શકતો હોવો જોઈએ. એટલે પહેલાં તો મારી વાત એ છે કે તમને નાટકો જોવાની ટેવ પડવી જોઈએ. જો નાટકની પરિભાષામાં કહું તો નાટક જોવાની ચળ હોવી જોઈએ. બીજું, કોઈ નાટક તમને ગમ્યું કે સારું લાગ્યું તો થોડુંક એના મૂળ સુધી જવાનો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ એ નાટક, ધારો કે કોઈનું સરસ ભાષાંતર હોય કે બર્નાર્ડ શોનું હોય કે આનું હોય, તો મૂળ નાટક કેવું હતું, એ પરફોર્મન્સ બીજી ભાષામાં થયો તો કેવો હતો,
એ કેવી રીતે થયો હતો, એના ઘણા બધું સાહિત્ય આપણે ત્યાં અંગ્રેજીમાં અને પહેલામાં અવેલેબલ છે, એટલે થોડુંક એ નાટકો વિશે પણ, મૂળ નાના નાટકો વિશે જાણવાની એક અંદરથી જિજ્ઞાસા હોવી જોઈએ. આ બે વસ્તુ જો તમારી હોય તો એક આ એક જેમ બીજી કોઈ પણ વસ્તુ હોય છે ને, આમાં એક આ તપ કે તપસ્યા જેવું હોય છે કે જે તમે સતત જોયા કરતા હો, આ કરતા હો, તો પછી તમને એમાંથી સારી વસ્તુ શું છે આ હોય. પછી નાટક સાથે તમારી પાસે થોડીક લખવાની ફ્લેર પણ હોવી જોઈએ, કે એક્સપ્રેશનનો સવાલ છે કે એક્સપિરિયન્સ તો લીધો, ઇન્ટરેસ્ટ પણ છે, પણ સાથે એક એક્સપ્રેશન પણ હોવો જોઈએ. અને એ જો એક્સપ્રેશન તમારી પાસે આવી ગયું, અને એના પછીનો મુદ્દો આવે છે તમારો એ તાટસ્થ્યનો, કે યુ મસ્ટ બી એબલ ટુ સી ન્યુટ્રલી, એટલે એમાં તમારો પ્રેજ્યુડાઇઝ પણ ના આવી જોઈએ અને પ્રેફરન્સ પણ ના આવી જોઈએ. એવી રીતે છતાં પણ નાટકની સારી વસ્તુ અને મર્યાદા એ બંને તમે કહી શકતા હો, એવી એક સેન્સ પણ થોડી ડેવલપ થવી જોઈએ. અને એ સેન્સ હું માનું છું કે થોડીક ઈશ્વર દત્ત હોય છે, થોડીક વાંચનથી આવતી હોય છે, અને ઘણી બધી વસ્તુઓ એ જોવાથી આવતી હોય છે. એટલે પણ મારે એ સાથે સાથે બહુ સાચી વાત એ પણ કરવી જોઈએ કે આપણા આજના સમયમાં તમે એ ડ્રામાની કોલમ લખવાને એ તમારો શોખ સુધી જ બનાવી શકો, એને તમે પ્રોફેશન બનાવી શકો એવી વ્યવસ્થા આપણે ત્યાં નથી. એટલે માત્ર નાટકની સમીક્ષા લખવાથી મારો ગુજારો ચાલી શકે એમ નથી, એ મારી શોખની જ પ્રવૃત્તિ હોઈ શકે, એ સાથે હું બીજું કંઈ કરતો હોઉં તો હોઈ શકે. એટલે ફૂલ ફ્લેજ ડ્રામા ક્રિટિસિઝમ ઇઝ જસ્ટ નોટ પોસિબલ ઇન અવર ટાઈમ. અત્યારના હરકિશન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમના પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે કંઈક મેસેજ આપો. કારણ કે મારે એટલું જ કહેવાનું કે નાટકમાં અમે એમ કહીએ છીએ કે ભલે તમે સારા એક્ટર બનો કે ન બનો, પણ સારા પ્રેક્ષક તો બનો છો. એ જ રીતે આ જર્નાલિઝમનો આપણો આ અભ્યાસક્રમ કરવાથી ભલે તમે પત્રકાર હો કે ન હો, પણ તમારામાં એ સૂઝ કે સમજ, એ વાંચવાની, એ સમજવાની કે આસપાસ આપણી બનતી ઘટનાઓને કઈ રીતેનું અર્થઘટન જોવાની, તો એક સૂઝ કેળવવી જ હોય છે. અને એ બહુ જરૂરી એટલા માટે છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે એ પત્રકારત્વ, આજે કેટલું બધું યલો જર્નાલિઝમ પણ હોય છે, સારું જર્નાલિઝમ પણ હોય છે, એનો ભેદ પારખવાની, જે સેન્સેશનલ છે એ સ્વીકારી લીધા પછી પણ એમાંનું થોડુંક સત્ય તારવી લેવાની, એ બધી એક સૂઝ સમજ તમારી પાસે હોવી જોઈએ. એ સૂઝ સમજ કેળવવામાં હું માનું છું કે આ જર્નાલિઝમનો કોર્સ કે એની સમજણ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ મારે આના વિદ્યાર્થીઓને એ કહેવાનું છે કે તમે તમારો વ્યવસાય કે તમારી કેરિયર તો આના દ્વારા બની જ શકે એવું છે, પણ એ ધારો કે ન પણ બને તો પણ આ રસ કેળવીને તમે એક સારા વાચક કે સારા ભાવક તો ચોક્કસ બની શકો.